गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आपणे लास्ट लेक्चરમાં કયો પાઠ ભણ્યા હતા? ચેપ્ટર નંબર 10 પ્રિપોઝિશન, બરાબર? એનું રિવિઝન આપણે કરી નાખ્યું. તો હવે આપણે આજે શું કરવાના છીએ? ચેપ્ટર નંબર 11 એક્શન વર્ડ્સ, એટલે કે એક્શનના કેટલાક શબ્દ, એના માટે આપણે આજે રિવિઝન કરવાના છીએ, બરાબર છે? તો આજે હું તમને આ ચેપ્ટર નંબર એટલે કે યુનિટ નંબર 11 છે એ ટેક્સ્ટ બુકમાંથી રિવિઝન કરાવીશ. તો એમાં પહેલું જુઓ, પહેલું શું છે? સીટ. સીટ એટલે કે બેસવું. તો સીટનો સ્પેલિંગ શું થાય? SIT. સીટ એટલે બેસવું. અહીંયા બેઠેલી છે ને છોકરી, તો સીટ એટલે બેસવું. તો સીટનો સ્પેલિંગ શું થશે? SIT. સીટ એટલે બેસવું. ત્યાર પછી બાજુના ચિત્રમાં શું કરેલ છે? તો બાજુના ચિત્રમાં છોકરો ઊભો છે, તો ઊભું એટલે સ્ટેન્ડ. સ્ટેન્ડ એટલે ઊભા રહેવું. તો સ્ટેન્ડનો સ્પેલિંગ શું થશે? STAND. સ્ટેન્ડ એટલે ઊભા રહેવું. STAND. સ્ટેન્ડ એટલે ઊભા રહેવું. ત્યાર પછી ત્રીજું ચિત્ર જુઓ, એમાં શું કરે છે? છોકરો દોડે છે. દોડવું એટલે રન. તો રનનો સ્પેલિંગ શું થાય? RUN. રન એટલે દોડવું. RUN. રન એટલે દોડવું. સમજાણું? ત્યાર પછી જુઓ, ચાર નંબરના ચિત્રમાં શું કરે છે? કૂદકો મારે છે. તો કૂદવું એટલે જમ્પ. જમ્પ એટલે કૂદવું. તો એનું શું થશે? JUMP. જમ્પ એટલે કૂદવું. JUMP. જમ્પ એટલે કૂદવું. સમજાણું? ત્યાર પછી જુઓ, પાંચ નંબરના ચિત્રમાં શું કરે છે? કૂદવે છે. દોરડું કૂદે છે, બરાબર છે? તો દોરડું કૂદવું એટલે શું થાય? સ્કીપ. સ્કીપ એટલે દોરડું કૂદવું. તો સ્કીપનો સ્પેલિંગ શું થાય? SKIP. સ્કીપ એટલે દોરડું કૂદવું. સ્કીપ. SKIP. સ્કીપ એટલે દોરડું કૂદવું. ત્યાર પછી વોક. વોક એટલે કે ચાલવું. જો ચિત્રમાં ચાલે છે તો વોકનો સ્પેલિંગ શું થશે? WALK. વોક એટલે ચાલવું. WALK. વોક એટલે ચાલવું. સમજાણું બાળકો? ત્યાર પછી જો આગળ જો સાત નંબરના ચિત્રમાં શું કરે છે? ઓપન કરે છે. જો ખોલે છે, દરવાજાને ખોલે છે. તો ઓપન એટલે ખોલવું. તો ઓપનનો સ્પેલિંગ શું થાય? OPEN. ઓપન એટલે ખોલવું. OPEN. ઓપન એટલે ખોલવું. ત્યાર પછી આઠ નંબરના ચિત્રમાં જુઓ, બંધ કરે છે. બારીને શું કરે છે? બંધ કરે છે. તો બંધ કરવું એટલે ક્લોઝ. ક્લોઝ એટલે કે બંધ કરવું. CLOSE. ક્લોઝ એટલે બંધ કરવું. CLOSE. ક્લોઝ એટલે શું થશે? બંધ કરવું. ત્યાર પછી નવ નંબરના ચિત્રમાં જુઓ, શું કરે છે? ફેંકે છે. દડાને ફેંકે છે. તો થ્રો એટલે શું થાય? ફેંકવું થાય. તો થ્રોનો સ્પેલિંગ શું થશે? THROW. થ્રો એટલે ફેંકવું. THROW. થ્રો એટલે ફેંકવું. ત્યાર પછી જો દસ નંબરના ચિત્રમાં શું છે? કેચ. કેચ એટલે પકડવું. તો જો બોલને એ પકડે છે, તો પકડવું એટલે શું થાય? કેચ. તો કેચનો સ્પેલિંગ શું થાય? CATCH. CATCH. કેચ એટલે પકડવું. ત્યાર પછી અગિયાર નંબરનું ચિત્ર જુઓ, એમાં શું કરે છે? બુક વાંચે છે. તો વાંચવું એટલે રીડ. રીડનો સ્પેલિંગ શું થાય? READ. રીડ એટલે વાંચવું. READ. રીડ એટલે વાંચવું. ત્યાર પછી બાર નંબરનું ચિત્ર, એમાં જો લખે છે. શું કરે છે? લખે છે. તો લખવું એટલે શું થાય?
राइट, तो राइट नो स्पेलिंग शू थाय डब्ल्यू आर आई टी ई, राइट एटले लखवू, डब्ल्यू आर आई टी ई, राइट एटले લખવું. સમજાણું બાળકો? ત્યાર પછી બધા જુઓ બાજુના પેજ પર, જુઓ બાજુના પેજ ઉપર શું કરે છે, ખાય છે, તો ખાવું એટલે ઈટ, તો ઈટનો સ્પેલિંગ શું થશે, ઈ એ ટી, ઈટ એટલે ખાવું, ઈ એ ટી, ઈટ એટલે ખાવું. ત્યાર પછી 14 નંબરનું ચિત્ર જુઓ, એમાં શું કરે છે, પીવે છે, ગ્લાસ છે ને હાથમાં, તો એ પીવે છે, તો ડ્રિંક એટલે પીવું, તો ડ્રિંકનો સ્પેલિંગ શું થશે, ડી આર આઈ એન કે, ડ્રિંક એટલે પીવું, ડી આર આઈ એન કે, ડ્રિંક એટલે પીવું. સમજાણું બાળકો? ત્યાર પછી જો 15 નંબરના ચિત્રમાં એ શું કરે છે, ખેંચે છે, બેગને ખેંચે છે ને, તો બેગ એટલે ખેંચવું એટલે શું થશે, પુલ થશે, શું થશે, પુલ, તો પુલનો સ્પેલિંગ શું થાય, પી યુ ડબલ એલ, પુલ એટલે ખેંચવું, પી યુ ડબલ એલ, પુલ એટલે ખેંચવું. ત્યાર પછી 16 નંબરનું ચિત્ર જુઓ, શું કરે છે, એ આ જે બાકડો છે એને શું કરે છે, ધક્કો મારે છે, તો ધક્કો મારવો એટલે શું થશે, પુશ થશે, શું થશે, પુશ, તો પુશનો સ્પેલિંગ શું થાય, પી યુ એસ એચ, પુશ એટલે ધક્કો મારવો, પી યુ એસ એચ, પુશ એટલે ધક્કો મારવો. ત્યાર પછી જો બાજુના ચિત્રમાં શું છે, બોલને લાત મારે છે, લાત મારે છે પગ વડે, તો શું થશે, લાત મારવું એટલે કે કિક, તો કિકનો સ્પેલિંગ શું થાય, કે આઈ સી કે, કિક એટલે લાત મારવી, કે આઈ સી કે, કિક એટલે લાત મારવી. ત્યાર પછી બાજુના ચિત્રમાં જો શું કરે છે, કાપે છે, શું કરે છે, કાપે છે, તો કટ એટલે કાપવું, તો કટનો સ્પેલિંગ શું થાય, સી યુ ટી, કટ એટલે કાપવું, કટનો સ્પેલિંગ શું થશે, સી યુ ટી, કટ એટલે કાપવું. ત્યાર પછી જો 19 નંબરના ચિત્રમાં જો શું કરે છે, ડાન્સ કરે છે, તો ડાન્સ કરવું એટલે નાચવું, તો ડાન્સનો સ્પેલિંગ શું થાય, ડી એ એન સી ઈ, ડાન્સ એટલે નાચવું, ડી એ એન સી ઈ, ડાન્સ એટલે નાચવું. ત્યાર પછી 20 નંબરનું ચિત્ર જો, એ શું કરે છે, ગીત ગાય છે, ગીત ગાય છે ને, તો સિંગ એટલે ગાવું, તો સિંગનો સ્પેલિંગ શું થાય, એસ આઈ એન જી, સિંગ એટલે ગાવું, એસ આઈ એન જી, સિંગ એટલે ગાવું. ત્યાર પછી લાસ્ટ જો શું કહે છે, શું કરે છે, તાલી પાડે છે, પાડે છે ને, તો ક્લેપ એટલે તાલી પાડવી, તો ક્લેપનો સ્પેલિંગ શું થાય, સી એલ એ પી, ક્લેપ એટલે તાલી પાડવી, સી એલ એ પી, ક્લેપ એટલે તાલી પાડવી. સમજાણું બાળકો? તો અહીંયા આપણે ચેપ્ટર નંબર 11નું રિવિઝન કમ્પ્લીટ કરીએ છીએ. તો આજે તમારે હોમવર્કમાં શું કરવાનું છે, તો કે આ જેટલા પણ સ્પેલિંગ છે, જેટલા પણ સ્પેલિંગ છે 1 થી 21 સુધીના સ્પેલિંગ, દરેકે દરેક સ્પેલિંગ કેટલી વાર લખવાના છે, 2 વાર, કેટલી વાર, 2 વાર સારા અક્ષરે અંગ્રેજીની નોટમાં લખવાના રહેશે દરેક સ્પેલિંગ. બરાબર છે, અને મોઢે પણ કરવાના રહેશે. સમજાણું બાળકો? ચલો આવતા લેક્ચરમાં આપણે આગળ રિવિઝન કરીશું. ત્યાં સુધી બાય બાય.